एक बार पीसी होता स्वामी जी एक तो भक्ति सुन प्रदीप संत स्वामी जी राव जी बने घरे विचना ओरडा में स्वामी ठाड़ करे अंदर सर मरो सोड़ू એટલે સ્વામીજી જમતા હતા હું સ્વામીજીને જમાડતો હતો આ બાજુ સ્વામીજી બેઠેલા દિવાલે આ બાજુ નાનું ઘર અહીંથી એટલું જ ઘર અહીંયા ભક્તિ સાહેબ બેઠેલા સ્વામીજી સામે દિવાલ બેઠેલા વચ્ચે હું પીરસતો હતો હજુ થોડા ભક્તો બેઠેલા અને બેઠો હતો એટલે મારી પૂઠ ભક્તિ સાહેબ બાજુ થતી હતી. સ્વામીજી મને કહે મારી મંગે સમજ પડે કે આમ ફરી જાગે ભક્તિ સાંઈ બાજુ આમ તો સરખા છીએ ઉંમરે રખી છે બરાબર હાથે સાધુ થયા છીએ પણ સ્વામીજી મર્યાદા એ પ્રદેશન હતા આ સ્વામી કે એની મર્યાદા રહેવી જોઈએ કે આટલી કોમન સેન્સ તને નથી કે એક તો સાહેબ મને ખખડાવેલો. સ્વામી બહુ ભીડો વેઠેલો અને એક દિવસમાં તન તન ચચાર ગામ ફરતા હતા. એક એક ગામમાં 100-100, 150-150 પધરામણી થાય અને પછી ગામડામાં તો પધરામણી કેવું કે પહેલાં મારે જ કરાવે ગ્રાઉન્ડ ફ્લોર માં ઉપર મેળે કરાવે કે મેળે લઈ જાઓ મેળે લઈ જાઓ. હજી ઉપર ચડીને બેઠા હોય ને પેલા લઈ આવે એ થાય એ પહેલાં તો સ્વામી નીચે ઉતરીને બાજુમાં જાય. હજુ હું ભેટ લેવા રહ્યો હોઉં અહીં તો સ્વામી બીજી જગ્યાએ ગતાડ્યા હોય હો અને ભેટ કેટલી આવે હું ત્યાં કે કોઈ 100 રૂપિયો આપે રૂપિયો આપે હો કોઈ કોક જ 2 રૂપિયા આપે અને ગામનો જો મોટામાં મોટો હોય ને એને ત્યાં જો પધરાવણી થઈ હોય તો 5 રૂપિયા મૂકે પણ એનાથી વધારે ભેટ આવી નથી. પણ સ્વામીએ ખૂબ ભીડો વેઠેલો અને ખૂબ વિચરણ કરેલું. રોજના 4 સવારે નાસ્તો એક ગામમાં થાર બીજા ગામમાં આરામ ત્રીજા ગામમાં અને રાતની સભા કરીને ચોથા ગામમાં જઈને સૂઈ જવાનું સવારે પાછા શરૂ ત્યાંથી. એટલે આ રીતે દિવસમાં 4 ગામ ફરતા હતા. એક એક ગામમાં 100-150 પધરામણી હોય જ હું કારણ કે ગામડામાં કેવું કે અમને ત્યાં આવ્યા તો પૂછ અમારે ત્યાં આવશે હા હા ના જ નહીં શું કે હા ચલો ચલો હો એટલે આ લાઈન શરૂ થાય કારણ કે ગામડામાં તો કેવો લાઈન બંધ જ ઘર એટલે અહીંથી નીકળી નહીં અહીંથી નીકળી નહીં આમ લાઈનથી ચાલ્યા જ કરે હું ગામ પતે એટલે ઠાકોરજી થાર ત્યાં હોય કરીને આગળ ત્યાં જઈને આરામ કરવાનો સાંજનો ઉકારો પાણી ત્યાં હું પછી રાતની સભા ત્યાંથી રાત્રે નીકળીને જે આગલા ગામમાં જતું રહેવાનું ત્યાં આરામ કરવાનો રાતના અને સવારે ત્યાં ઉકારો પાણી સવાર ત્યાં હોય એ ગામમાં ત્યાંથી કરીને સભા કરીને સવારની બીજા ગામમાં થાર હોય બપોરનો હું આ રીતે સ્વામી કન્ટિન્યુ કોઈ દિવસ આરામની તો વાત જ નહીં હું આરામ કાંઈ નહીં કન્ટિન્યુ ચાલુ ચાલુ રાત્રે આવવાનું મંદિરે રાત્રે આવીએ એ રીતે હું 2 વર્ષ બહુ ફર્યો સ્વામી જોડે 76-77. સ્વામીજી શરૂઆતમાં તો ગાડી નથી પણ જીપ લીધેલી એટલે ઘનશ્યામભાઈને અમે કહેલું કે ઘનશ્યામભાઈ સ્વામીજી જ્યારે આવવાના હોય ત્યારે તમે હોર્ન મારજો. એટલે અમે લગભગ 10 વાગે મંદિરની બહાર નીકળી જતા અને ચોરે બેસતા એટલે ઘનશ્યામભાઈ જ્યારે આવે ત્યારે દૂરથી હોર્ન મારે એટલે અમે તૈયાર થઈ અને મંદિરના ઝોપે જઈને ઊભા રહીએ. એટલે સ્વામીજી જેવા અંદર દાખલ થાય તો અમે પેસી જતા સ્વામીજીની રૂમમાં. રોજ અમારે ઘી ઘસવાનો પ્રોગ્રામ ચાલે રાતના. એટલે સ્વામીજી જે આરામ કરે તે અમારે એક તકિયો એક ઉસીકું એના લગતા કપડાં અને ત્યાં કાંસાની વાડકી ગાયનું ઘી ઘસી અને હું કાયમ સૂતો. એ રીતે સતત 3-4 વર્ષ સુધી મને સેવા મળેલી ને સ્વામીજી ઘણીવાર ગોષ્ઠી કરે આ અમારો દરરોજનો કાર્યક્રમ એ સ્વામીજી મહિમાની વાતો કરે કે આપણને અલભ્ય લાભ મળ્યો છે આવો લાભ કોઈને મળ્યો
નથી. એમ કરી મહિમાની ઘણી બધી વાત કરી, ભગવાન સ્વામિનારાયણના લીલાચરિત્રો, યોગીજી મહારાજના લીલાચરિત્રોની વાત કરતા. આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપણે આ યોગમાં આવી ગયા. હવે આપણે આ છેલ્લો જન્મ ફરી ધરતી પર આવવું પડશે નહીં. તે ટાઈમે નાના મોટા સમય આ બધા ખરીની અંદર કરતા હતા, પૂનમની સભા મંદિરે કરતા હતા, પણ ગુરુ પૂનમની સભા છે, સ્વામીજીની જયંતિ સભા છે, એ જે તે ટાઈમે જે ખરી આપણને ખાલી મળતી એ આગલા દિવસોની અંદર ખરી સાફ કરવા માટે જવાનું, કારણ કે તમાકુ અંદર ભરી હોય એટલે અંદર પહેલાં તો એ ખરીને પાણીથી ધોવાની, એની દિવાલો સાફ કરવાની, નીચે ધોવાનું, ફ્લોરિંગ જે છે એને આપણે સાફ કરવાનું, એ બધું 3-4 દિવસ પહેલાં બધી તૈયારી કરતા હતા. એટલે યોગી ટોબેકો છે જે તે આપણને ખરી તે ટાઈમે મળતી એ એક ખરીઓની અંદર જ આપણે સમયા કરતા હતા. અને તે ટાઈમે આપણું છાણીનું જે નાળું છે એ 15 દિવસ પહેલાં નાળું સાફ કરવાનું આવતું, કારણ કે ચોમાસું એટલે નારાની અંદર લગભગ ગોઠણ સુધી કચરો કિચડ બધું ભરાઈ જતું, એટલે એ 15 દિવસ પહેલાં એ નાળું સાફ કરવા જવાનું. એ નાળું સાફ થયા પછી ત્યાંથી બસની અવર જવર ચાલુ રહે એટલા માટે આ બધી તૈયારી કરવા માટે અમારે 15 દિવસ પહેલાં જવાનું. અને જે તે ટાઈમે જે ખરી અંદર જે આપણી પાસે વ્યવસ્થા હોય એ પ્રમાણે ડેકોરેશન કરતા. અને તે ટાઈમે સ્વામીજી મુંબઈ ખૂબ વિચરણ કરતા. મુંબઈના ભક્તોએ તે ટાઈમે સ્વામીજીની ખૂબ સેવા કરેલી. સ્વામીજી ડેકોરેશનની સાડીઓ મુંબઈથી જ લાવતા, જે તે હરિભક્તોના ઘરે જાય અને હરિભક્તોને એવું કહે કે તારી તિજોરી ખોલ કે, અને એ હરિભક્તો પણ એટલા બધા નિર્દોષ બુદ્ધિવાળા હતા કે સ્વામીજીને તિજોરી ખોલી દે અને એમાંથી સ્વામીજીને જે સાડી ગમે એ સ્વામીજી નીચે ઉતારી અને પેલા હરિભગતને કહેતા કે આ સાડી હું જૂના મંદિરે મારે ડેકોરેશન માટે લઈ જવી છે. આ રીતે સ્વામીજીએ જૂના મંદિરે ડેકોરેશનની સાડીઓ અને ડેકોરેશનનો સામાન મુંબઈથી લાવી આપતા હતા. જંબુસરમાં સ્વામીજીએ પધરામણી ચાલુ કરી, સીધા દાદરા 80 પધરામણી 78 પધરામણી કરી. હવે કે સ્વામી કે આપણે બંધ રાખીએ કે શશિકાંત ભાઈ અમારે કે સ્વામી આ બે જ છે, બે જ છે કે આ પેલા લોકો ઉપરથી કે અમારે ત્યાં રહી ગયું આમ હાથ કરે છે. સ્વામીજી કે ના કહેતા કે ના કરીએ તો પછી બહુ આગ્રહ જોયો એટલે પધરામણી કરી એમને. પછી પધરામણી કરી ને પછી જ્યારે જમવા બેઠા ત્યારે પેલું ગુમડું ફાટ્યું એટલે બધાને હરેરાટી થઈ કે સ્વામી પહેલાંથી કહ્યું હતું આના કરવા કરે ને, તો કે ના કે પહેલેથી જો કહ્યું હતું તમે મને પધરામણી ના કરવા દેત કે એને આપણને ઘર રાજી કરવાની કેવી ગરજ. ત્યાર પછી ધંધો અમારે ચાલે ના ચાલે, નવો હવો ધંધો અમારે બનાવીને કોમ્પિટિશન કરેલું ધંધો એટલે ચાલે નહીં તો હું નોકરી આવું. અત્યારે ઘડીએ છે તો નોકરી આવું તો સ્વામીજીને પૂછેલું નહીં કે હું નોકરી વડોદરા જઉં છું. એક વખત વિચાર થયો કે ચાલો હવે સોખડાની બસ ઊભી હતી, તમે કીધું આપણે નોકરી નહીં જવું, સોખડા જો એટલે એમ કરીને હું સોખડા મંદિર અહીંયા આવ્યો ત્યાં સ્વામીજી દરવાજાની અંદર બહાર જ ઊભેલા, જોને કે મારી વાટ જોઈને જ ઊભા હોય એમ. મને કહે કે કેમ નોકરી ના ગયો? મેં કીધું અમને મેં પૂછ્યું નથી ને અમને કઈ રીતે ખબર પડી કે નોકરી જાય ના ગયો? મેં કીધું સ્વામી આપણા દર્શન કરવા હતા એટલે તમારે દર્શન કરવા આવી ગયો. મને કે નોકરી નહીં જવાનું કે? મેં કીધું સ્વામી ખવ હું પૂરું જ નહીં થતું મારું તો, કારણ કે બધી જ જવાબદારી મારી કે. મેં કહે કે તારું લાઇટ બિલ અટકે, ઘરનું ભાડું અટકે, ખાવાનું ના મળે, કપડો ના મળે, કશું ના મળે, તારે આવીને તારે મારી પાસે માગવાનું. ત્યાં મેને દોત કાઢ્યા, દોત ચડ્યા. મેં કીધું કે દોત. મને કહે કે કેમ દોત કાઢે? મેં કહ્યું સ્વામી તમે કોથરા પર બેહો છો ને મને હું તમે આપવાના છો?
તમને કે તું મને કેવો ધાર, હું તો ભગવાન ધારું છું. તમને કે જોઈ લે થેરીની અંદર કે આવા હું મંદિરો બોધવાનો છું, તે ઘડીએ આ મંદિર મને બતાડેલું અથેરીની અંદર સ્વામીજીએ કે આવા મંદિરો બોધવાનો. બસ ચિંતા ના કર કે નોકરી નહીં જવાનું કે તારે. મેં કીધું સારું તાર નહીં જવાનું. તો આજ દિન સુધી કોઈ દિવસ એમને મારું અટકાયું નથી. ભલે દુઃખ સુખ પડ્યા કરે, અને જરા દુઃખ પડે તો જ ભગવાનનું ભજન થાય, તો એ લગીન ના થાય, પણ કોઈ દિવસ કોઈ વ્યવહાર કે આ તે કોઈ અટકવા દીધો નથી મારો સ્વામીજીએ. મફતલાલે જે વાત કરી એ વખતે સ્વામીજી જૂના મંદિરે રહેતા હતા. સ્વામીજી કે નોકરી કરવાની શી જરૂર છે, તારે જ્યાં કંઈ ખૂટે તો હું આપી દઈશ. ઘરમાં અનાજ ફૂટે, કપડાનું વ્યવસ્થા ન થતી તો મને કે હું આપીશ કે. ત્યારે મફતલાલે સ્વામીજીને કહ્યું, સ્વામીજી તમારે ત્યાં દેશકાળ સારા નથી ને, તમે કોથળા પર બેસો છો તો મને શું આપવાના છે. એક તો સ્વામીજીએ પોતે હથેરીમાં મંદિર બતાવ્યું, એક તો હરિધામનું મંદિર નહોતું, હરિધામના મંદિરની જગ્યાનું પણ નક્કી નહોતું. એક તો સ્વામીજી આખું પોતાનું ઐશ્વર્ય બતાવી અને મંદિર બતાવ્યું. પણ એ પ્રસંગ જે વાત કરી એ વખતના અમે સાક્ષી છીએ કે સ્વામીજી જ્યારથી સોખડા આવ્યા છે 1966થી, ત્યારથી આજ દિન સુધી વડીલ સંતોએ સ્વામીજીને ખૂબ સરસ સેવા ભક્તિ કરી છે, ક્યારેય સ્વામીજીને કોથળા પર બેસાડ્યા નથી. અને સ્વામીજી માટે સ્પેશિયલ ગાદી બનાવેલી હતી એ તો અમે સાક્ષી છીએ. પણ આ વાત ખાલી દેશકાળની પરિસ્થિતિનું વર્ણન કરવા પૂરતી છે, એને બીજા અર્થમાં વિચારવાની જરૂર નથી. પુરસમમાં મણિભાઈ હરિયા એટલે અમારા સગા ફુવા થાય, એટલે સ્વામીજી સાથે એ સત્સંગમાં જોડાયેલા પહેલાં 2 વર્ષ પહેલાં મણિભાઈ હરિયા સ્વામીજીને વાત કરી કે આવી રીતે દહીસરમાં છે મારા શાળા, એટલે એમને ત્યાં આપણે પધરામણી કરવી છે. એટલે સ્વામીજીએ હા પાડીને એ વખતે 1975માં જ્યારે સ્વામીજી બોમ્બે આવ્યા હતા ત્યારે સવારના ટાઈમે સ્વામીજી લગભગ 11:30-12ની આસપાસમાં મણિભાઈ હરિયા લઈને દુકાને પધરામણી કરાવી સ્વામીજીની. સાથે સંતો હતા, બધી વાત કરી કે અમારા શાળા થાય, સંબંધની બધી વાત કરી આવી રીતે. પછી સાથે સંતો હતા એટલે સંતોએ કહ્યું કે ઠાકોરજીનું પૂજન કરો એમ. સ્વામીજી બેઠા એટલે અમારા દુકાનના 2 ગાળા હતા, એક ગાળો ને બીજો ગાળો, વચ્ચે પિલર હતું. આમ અંદરથી બંને ગાળા ખુલ્લા એટલે સ્વામીજી સેન્ટરમાં બેઠા 2 ગાળાની. પછી બધી શું છે તે બધી સ્વામી પુરપના ફાધર સાથે વાત કરી. પછી સ્વામીજી અંતર્યામીપણે પૂછ્યું કે તમે, એટલે અમારી દુકાન કરિયાણાની દુકાન હતી આખી, એટલે કરિયાણાની દુકાન હતી એટલે સ્વામીજીને વાત કરી કે આ કરિયાણાની દુકાન છે અને કરિયાણાનો ધંધો બધો કરીએ છીએ અમે. એટલે સ્વામીજી અંતર્યામીપણે પૂછ્યું કે તમે બીજો કંઈ ધંધો કરો છો તમે? એટલે પુરસોના ફાધરે કીધું કે હા સ્વામીજી, આવી રીતે અમે લીકરનો ધંધો કરીએ છીએ. તો સ્વામીજીએ અંતર્યામીપણે અમને કહ્યું કે હું જાઉં એટલે 1 કલાક પછી જે કંઈ બી આ તમે વેચો છો બધું, 1 કલાક પછી બધું કાઢી નાખજો, બધું અહીં કોઈ વસ્તુ રાખતા નહીં. એ કે હા, એ રીતે વાત કરી. પછી સ્વામીજી પૂજન કર્યા તો ભેટ ભેટ થઈ બધું. પછી સ્વામીજી દુકાનેથી પધરામ કરીને નીકળી ગયા. નીકળી ગયા એટલે તરત જ પુરસમના ફાધરે બધું જેટલું બી જે હતું સામાન એ બધું જ કલાકમાં બધું હગે વગે કરી દીધું, બધું ઠેકાણે પાડી દીધું બધું. અને તરત બીજે દિવસે સવારે જ રેડ પડી. એટલે રેડ પડી એટલે એમાં તો બધું હોધ્યું, એ લોકોએ કશું કાંઈ મળ્યું નહીં કાંઈ. પણ ત્યારે આવી રીતે અંતરે પણ સ્વામીજીએ આખી
रक्षा करी ए थकी पछी आपणे अमे सौ बधा मणिभाई हरिया थकी सभानु बधुं थतुं हतुं आयोजन ए ते बधा करता हता बधुं पछी एवी रीते सभा भरता थया अने स्वामीजी आमंत्रण भी आपेलुं त्यारे कि आ रीते उभराट शिबिर करीए छे अने शिबिरमां पधारो तो सारूँ એટલે પછી 1975માં ડિસેમ્બર શિબિરમાં ત્યાં ગયા એવી રીતે બે ત્રણ વર્ષ એવી રીતે શિબિર ભરી બધી એટલે એમાં શિબિરના ત્રીજા દિવસે પુરુષોત્તમના ફાધરને આમ લાઇટ ગઈને અંધારું થઈ ગયું એમાં સ્વામીજીની અંધારું થઈ ગયું પ્રકાશિત સ્વામીજીની મૂર્તિના દર્શન થયા એમને અને એમાં સ્વામીજીએ મહાવીર ભગવાન સ્વરૂપે પુરુષોત્તમના ફાધરને દર્શન આપ્યા ત્યારથી એમને દ્રઢ નિષ્ઠા થઈ ગઈ શેઠે મને એવું કહેલું કે અમે લોકો એક વખત ઓળથી આવતા હતા અને મહેન્દ્રભાઈને રસ્તામાં કોઈ જીવડું કરડ્યું એ જીવડું કરડ્યું અને મહેન્દ્રભાઈ બેભાન થઈ ગયા એવું રિએક્શન આવ્યું પછી ડૉક્ટર પાસે લઈ ગયા તો ડૉક્ટરે એવું કહ્યું કે આ ઇન્જેક્શનની એને કાયમ પોતાની ભેગું રાખવું પડશે કોઈ પણ ટાઈમે એ ક્યાંય બી જશે અને જો આ ઇન્જેક્શન એને નહીં મળે તો વિધિન 4 અવર્સ એમનો જીવ જતો રહેશે હવે કાયમ એ ઇન્જેક્શન જોડે રાખવું ઘરમાં બેઠા હોય ને બી જીવડું ઘડી જાય આપણને શું ખબર ભગવાને આપણી શરીર એવું ઘડ્યું છે કે જે ભગવાનને જ આપણને કંટ્રોલ કરવામાં બહુ મદદરૂપ થાય છે એટલે શેઠ રડી પડ્યા સ્વામીજીને વાત કરતા એટલે સ્વામીજીએ શરૂઆતમાં તો કેમ કહ્યું કે એમાં શું વાત છે કે આપણે ઇન્જેક્શન જોડે રાખવાનું હવે શેઠ વર્ણન કરતા હતા કે સ્વામી કાયમ ઇન્જેક્શન જોડે રાખવું શું કરવું તો આપની એટલી શક્તિ નથી કે ઇન્જેક્શન વગર બી એનું સારું થઈ જાય જીવડું કરડે તો વાંધો ના આવે ઘણી વખતે મેં સ્વામીજીને જોયા છે કે વાત કરતાં કરતાં ભક્ત વત્સલતાને લઈને ભક્તો માટે એટલા બધા પ્રભાવમાં આવી જાય છે એક જ સેકન્ડમાં સ્વામીજી બોલ્યા કે એના કરતાં આપણે એવું કરીએ તો મહેન્દ્રને આજીવન કશું કરડે જ નહીં તો શેઠ તો એકદમ ગડગડા થઈ ગયા કે સ્વામી એનાથી વધારે શું અને તરત જ સ્વામીજી બોલ્યા કે જાઓ મહેન્દ્રભાઈને આજ પછી કોઈ વસ્તુ કરડશે જ નહીં કરડે તો રિએક્શન આવે છે તમે વિચાર કરો કે શું સાધન કર્યું મહેન્દ્રભાઈએ શું સાધન કર્યું એક ભગવાન એવો મળ્યો કે નિર્ભેળ કોઈ પણ અપેક્ષા એણે આપણી પાસે ના રાખી અને ફક્ત બસ તું મારો થા તું મારા શરણમાં આવ્યો ને એટલું જ એણે ધ્યાનમાં રાખ્યું શરૂઆતમાં અમારે ત્યાં પૂર્વાશ્રમના ગામમાં ઉત્તમ સાંઈ ખૂબ આવતા અને તેઓ ખૂબ સરસ સભા કરે સ્વામીજીનો ખૂબ મહિમાનું ગાન કરતા અમે બધા નાના નાના યુવકો હતા બાળકો પછી એને લઈને અમે લોકો યોગમાં આવ્યા ત્યારે અમારે ત્યાં ઝર કાકાને ત્યાં સભા થતી હતી વાડામાં અને તેઓ બી એટલો બધો મહિમા સ્વામીજીનું દર્શન કરાવતા અને ઉત્તમ સ્વામી બી ખૂબ સ્વામીજીના ત્યાં રતિભાઈ કરીને ઉબેરના હરિભક્ત હતા અમારા વકીલ તેઓ ખૂબ ઉમંગીને ઉત્સાહી અને ખૂબ નિષ્ઠાવાન ભક્તરાજ સ્વામીજીનું પ્રિય પાત્ર હતા અને એમને ત્યાં સભા ચાલતી હતી એટલે અમે લોકો જતા હતા અંદરથી પ્રેરણા થતી કે આપણે સત્સંગ સભામાં જવું જોઈએ ત્યારે 8મા ધોરણમાં અમે ભણતા હતા એટલે ત્યારે અમને થાય કે આપણે સત્સંગ કરવો જોઈએ સ્વામીજીની સાથે યોગમાં રહેવું જોઈએ અંદરથી ફીલ થયા કરે અમને લોકોને એટલે અમે લોકો એવા 10-12 છોકરાઓ હતા એટલે એ બધા અમે ગ્રુપમાં બધા રેગ્યુલર ત્યારથી સભા શરૂ કરેલી પૂર્વાશ્રમના ઘરે કોઈ સત્સંગી નહોતું અને ત્યારે બી ખૂબ સ્વામિનારાયણનો વિરોધ હતો બધી રીતે બધાનો જ એમાં સ્વામીજીનું બી આવી જાય એટલે પૂર્વાશ્રમના ગામમાં હતો ઘરમાં કોઈ વિરોધ નહોતો સત્સંગ માટે કોઈ વાંધો નહોતો પણ સ્વામીજી ત્યારે જૂના મંદિરે રહેતા હતા 1975થી અમે યોગમાં આવેલા 75થી અને ત્યારે સ્વામીજીની પ્રતિભા તો આપણે જ્યારથી દર્શન કરીએ ત્યારે એવી ને એવી છે એમાં કોઈ ફેર ન પડે મસ્તી અને અમે રતિભાઈની જે વાતો હતી એ સ્વામીજીની સાક્ષાત ભગવાનની જ કોઈ મોડી વાત નહીં કોઈ ચલી લેવાની અને એમના જીવનના પોતાના અનુભવના પ્રસંગો અમને કહેતા
સ્વામીજી ઘણી વખત ત્યાં બી એમના ઘરમાં ઘણાને દર્શન દેતા અખંડ, પોતે બી એવા અનુભવ કરતા, એમના પરિવાર એ લોકો ખૂબ સેવા કરતા મહિમાથી ત્યારે એટલો બધો. પછી અમને રેગ્યુલર સભા તો અમે મેમ્બર થઈ ગયા પછી, તો ત્યારે અમે લોકો 30-35 દીકરાઓ સભા કરતા રેગ્યુલર. ઉત્તમ સાંઈ આવીને સભા કરે, ઉત્તરાયણની જોડી પ્રસાદ બધું રેગ્યુલર તેઓ કરતા. અને સ્વામીજી બી ત્યારે જોડી લેવા પુરાસમના ગામમાં એકવાર આવેલા, અને સ્વામીજી પોતે બી ઘરે ઘર ફરેલા જોડીની સેવામાં ચાલીને બધે સ્વામીજી. અને તે વખતે સ્વામીજી બી 1975 એટલે તમે 75-76માં ત્યારે બી સ્વામીજી એકદમ કોઈ જગ્યાએ ના શબ્દ જ નહીં. પધરાવણી જ્યારે લિસ્ટ કર્યું ત્યારે 30 જ કરેલું, અને પધરાવણી થઈ ત્યારે તો લગભગ 100 પધરાવણી કરી હતી. ખાધા પીધા વગર સ્વામીજીએ પધરાવણી કરી હતી, લખાવી ત્યારે 30 જ પધરાવણી હતી, ને થઈ ત્યારે 100 પધરાવણી કરી હતી સ્વામીજીએ. મને યાદ છે, હું સ્વામી સાથે જ હતો ત્યારે, ને જીતુ કાકા હતા એ દરમિયાન તો સેવામાં. ત્યાર પછી છે તે નારેશ્વરે પહેલાં પહેલી શિબિર કરેલી, તે ઘડે સ્વામીજી આઈને મને કહી જાય, મને કે તું નારેશ્વર શિબિર મેં આવજે. કે હું સ્વામીજી 3 દિવસ તો મારથી ના વાય, તમને કે આવજે ને હવે, તમે કહો હારો આવીશ. ચાલો તે ઘેર બાપુજીને મેં એવું કીધું કે હું વડોદરા કોમે જઉં છું, અને એમ કરે હું નારેશ્વર ગયેલો. હવે નારેશ્વર ગયો, મેં કહ્યું હોજે હું આવતો જતો રહીશ સ્વામીજીને. મને કે ના હવે રોકાને આવે કે અહીં હું તને દુઃખ છે, તને બધું મળી જશે. મેં કીધું સ્વામીજી હું ઘેર કીધા વગર, મને કે ઘરની ચિંતા ના કરીશ કે તું. એટલે એમ કરીને હું ઘેર ચિંતા ના કરીએ તો હું તો તોય મેં કીધું હવે હવાર તો હું જતો જ રહીશ. અત્યારે ઘડી અમારું થોડું આપણને તો એ નહીં, એટલે મનમુખી જીવન જીવતા હતા કે ભાઈ ઘેરે આપણો ધંધો ચાલે આ ના ચાલે, અને તે બાપુજી વળે સ્વામીજીને રહ્યો રાત. પછી હવારના પોર મેં કીધું સ્વામીજી હું તો જઉં, ત્યાં મને કહે તું નાસ્તો કરીને જા. તે નાસ્તો કરાયો સ્વામીજીએ, બધું કરાયું ત્યાં નારેશ્વર. પછી મને કહે જવું જ છે, મેં કીધું હા સ્વામી જવું જ છે. તો હું બસ સ્ટેન્ડ પર આવ્યો, 3 વાગ્યા સુધી બેસી રહ્યો સ્ટેન્ડ ઉપર, કોઈ સાધન જ ના મળ્યું પોર આવવા માટે. મેં કીધું આ ડોહાએ મને એ કરી, મને ઘરની ચિંતા કે ડોહા બાપુજી વળે તેની. તે પાછો હું આવ્યો, પાછો જ ગયો. મેં કીધું ચાલાવ જવા દે, તો હમ આ મળ્યા. મને કે કેમ પાછો આવ્યો? મેં કીધું સ્વામી તમે સાધન જ ના મોકલ્યું તો કઈથી હું જઉં, ચાલતો જવાનો હતો. મેં કીધું મને કે હું તો તને કહું છું કે તું રોકાઈ જા, ઘરની ચિંતા ના કરીશ. એટલે પછી મેં કીધું હવે તમે એમ કહો કે જા તો જ જવાનું, નહીં તો નહીં જવું હવે બસ. એટલે એમ કરીને તમે સ્વામી જો 3-4 દાડે રહ્યો હતો કઈ. પછી છે તે ઘેર આવ્યો, ઘેર આવીને છે તે ધીરે ધીરે ગયો ઘેર, તો બાપુજી તે કારખાને બેઠેલા. મને કે કઈ ગયો તો? હું કહું સ્વામીજી જોડે સ્વામીજી મળ્યા હતા તે લઈ ગયા હતા મને નારેશ્વર શિબિરે. તો મને કહે દરરોજ જે સાહેબ સ્વામીજી કહેતા મફતની ચિંતા ના કરતા, કે અહીંયા આગળ મને દરરોજ કહી જતા હતા કે પછી તો એક વખતે સ્વામીજીએ મને બોલાવ્યો, કે કાલે તું આવી જજે મંદિરે. એટલે હું મંદિરે આવ્યો, પછી મને કહે એક કામ કર, જા હારા બાપા સાથે તું જઈ આવી કે. એટલે ગયો મંદિરની પાછળના બાજુમાં એક મકાનમાં કંઈક લઈ ગયા હતા. મને ખ્યાલ નહીં સ્વામીજી એક દીકરીને બતાડવા માટે મને બોલાવ્યો છે. પછી બેઠા જઈને આવ્યા સ્વામીજી. પેલો તે વખત પગથિયાં હતા, ઓટલો હતો, બે ત્યાં બેઠેલા હતા. મને કે કેમનું છે સ્વામી? ઢચું પચું છે, પણ તમે કેસો જ કરી દઈશ. સ્વામી કે ના ના, આપણે હજી બહુ વાર છે, કે હમણાં નહીં. પછી ઘરે આવ્યો. એ જે આવ્યો ને પછી જે મને 6 મહિના બળતરા થઈ છે ને, એ સ્વામીજીને સર મેં ના પાડી. મારે આવું કહેવાય, મારે તો એ જે કહે કરવાનું હતું, મારી પસંદગીની ક્યાં વાત હતી? એટલે બહુ જબરજસ્ત બળતરા થાય. હું પૂજા કરું તો રોજ રડું,
પછી અસહ્ય થઈ ગયું, એક વખત કાગળ લખી દીધું સ્વામીજી વિચરણમાં હતા સૌરાષ્ટ્રમાં, કે આવું આવું બધું થાય છે ને આ રીતે મને બળતરાવ થાય. પછી સ્વામીજી ભક્તિ વલ્લભ સ્વામીનાથમાં લેટર પોસ્ટકાર્ડ લખેલો હતો, પાછળ સ્વામીજીએ બે લીટી લખી હતી કે કોઠારી સ્વામી પ્રેમ સ્વામી સાથે દોસ્તી રાખજે, બધું શાંત થઈ જશે. એટલે સ્વામીજી ત્યાર પછી શાંતિ હાથમાં થઈ ગઈ. પછી તો સ્વામીજી આપણે નક્કી કર્યું હતું કે સ્વામીજી જ્યાં ક્યાં તે કરવાનું છે, જે હોય આપણે જોવું નહીં કાંઈ નહીં. એટલે આપણે અધિકાર એમને આપી દીધો અને એમણે અધિકાર લીધો બી. ભોપાલ ગયા, ભોપાલથી સ્વામીજી અમને એવું કહેલું કે ઠાકોરજીને ધરાવવા માટે પૂરી અને સૂકી ભાજી બનાવી લેજો. બાલમુકુંદ સ્વામી ઠાકોરજીની સેવામાં, હું સ્વામીજીની સેવામાં, અમે બધું લઈ ગયા, એમાં પૂરી અને સૂકી ભાજી બનાવવાનું ભૂલી ગયા. પછી ગાડી નીકળી ગઈ, રસ્તામાં થોડો આગળ ગયા તો ખ્યાલ આવ્યો કે ચાલો આપણે તો ઠાકોરજીને ધરવાનું ભૂલી ગયા, શું કરીશું એમ. સ્વામીજી કેટલું બધું જતન કરે છે એની વાત છે આ તો. એટલે સ્વામી આગળ ગયા, મેં સ્વામીજીને જણાવ્યું નહીં, સ્વામીજી આગળ કપટ રાખ્યું. આગળ જતા તો બપોરનો ટાઈમ થયો એટલે એક પેટ્રોલ પંપ આવ્યો ને કે ઝાડ હશે ને ત્યાં સ્વામીજી કે આપણે ચલો અહીં ગાડી ઊભી રાખો. ને ગાડી ઊભી રાખીને ત્યાં કે હવે તમે ઠાકોરજીને થાર ધરાવી દો કે એમ. ત્યારે ખ્યાલ આવ્યો કે ચાલો ઠાકોરજી પૂરીને તો ભૂલી ગયા. ત્યાં અમે સ્વામીજી આગળ કપટ રાખવા માટે ત્યાંથી ઠાકોરજીને આમ દૂર લઈ જઈને મગજ હતો મગજને ધરાવી દીધું એમને. સ્વામીજી એ આપણે સંચ માત્ર સેજ બી ખબર ના પડે એટલું ધ્યાન રાખે કે ભાઈ એને કશું એમને જાણપણું ન આપ્યું, શું ધરાવ્યું લાવો મને ચાખવા કંઈ નહીં, એને ચલાવી લીધું. 13 સપ્ટેમ્બર તેવી ઠાકોરજીનો પ્રાણ પ્રતિષ્ઠા દિન, મગનશ્યામભાઈ, પોપટભાઈ, રાયસીયદા, પુનસીયદા બધા હતા અને 13 સપ્ટેમ્બરનું પ્રાર્થના સ્વામીજી કરતા હતા. એ પ્રાર્થનામાં સ્વામીજી આ બધું જ, હે ઠાકોર, હે મહારાજ, હે સ્વામી, અમે આપને આખો દિવસ વિતરણમાં રાખ્યા છે, તમને એમને ભૂખ્યા રાખ્યા છે, અમે તમને ઊંઘા આરામ કરવા બી નથી દીધો ને એમને રાખ્યા છે, રાત્રે બી એમને મોડા સુધી જગાડ્યા અને એમ રાખ્યા છે, અમારી ખૂબ નાની નાની બાળક બુદ્ધિ કરી અમારી બહુ મોટી મોટી ભૂલો થઈ છે, તો તું અમને માફ કરજે. સ્વામીજીએ જ્યારે પ્રાર્થના કરીને સ્વામીજીના આંખમાંથી જે આંસુ દળદળ વસે, સારું ભૂલ કરી હતી અમે, ભૂલ કરી હતી મેં કે ભાઈ ઠાકોરને થાળ નથી ધરાવ્યો, સ્વામીજીની આગળ નિષ્કપટ ભાવે કહ્યું નથી, છતાંય સ્વામીજી પોતાનો દોષ પોતે ભૂલ કરી છે એવી ઠાકોરજી ભાઈ આગળ આ હવે એ આમ અમારી જડતા ગણો જે કંઈ ગણો, પણ સ્વામીજી કેટલો ઠાકોરજી દર્દ એ દર્શન તો મને અત્યારે બી યાદ આવે કે આમાં બીજું ઘનશ્યામભાઈ રડે, હું રડું, બાલમુકુંદ સ્વામી રડે કે સાલું આપણે ભૂલ કરી છે ને સ્વામીજી આ પોતાનો એ પોતા માથે ઠાકોરજી લેશે. બેંગ્લોર સ્વામીજી સાથે હું રોડ પર જતો હતો, અંબે રોડ પર ચાલતા જતા હતા અને અમારી આગળ એક માણસ આવે મોટો પઠ્ઠો 80 કિલો વજનનો હશે એ આગળ જતો હતો. એક રિક્ષા આવી, એ રિક્ષામાંથી બે માણસો ઉતર્યા, એકના હાથમાં તલવાર, એકના હાથમાં મોટું ચપ્પુ, અને ઉતરીને આંખના પલકારામાં તો એ પતી જ ગયો હતો માણસ. પુરુષોત્તમ નારાયણ જેની રક્ષામાં સ્વામીજીએ અહીંથી પેન્ટથી આમ માણસને પકડીને આમ મૂકી દીધો. તમે યુ ઇમેજિન કે 80 કિલોના માણસને આમથી આમ ઊંચકીને મૂકી દેવું, અને એ ઊંચકીને મૂક્યો તો પહેલાં લોકોએ જોયું કે એવી તાકાતવાળો માણસ છે કે આ જો 80 કિલોના ઊંચકી શકશો તો આપણને બેને તો ઊંચકીને ક્યાંય ફેંકી દેશે. એટલે એ લોકો એ જ રિક્ષામાં જતા રહ્યા, પહેલાંના માથેથી ઘાત જતી રહી. મેં સ્વામીજીને પૂછ્યું કે એનું શું પુણ્ય હતું. સ્વામી હસ્યા, બસ આટલું જ સ્વામી એટલું બોલ્યા, ખુલાસો નહીં કર્યો કે એટલું જ પુણ્ય હતું કે મારે એની રક્ષા કરવી પડી, હશે એનું કોઈ કિસ્મત. પણ ના જોઈ જાત કજાત ભગવાને કશી અપેક્ષા રાખીને મફતમાં કલ્યાણ કર્યું, મફતમાં આપણને સંબંધમાં રાખ્યા, મફતમાં રક્ષા કરી. સ્વામી જયારે બીજી વખત ગામમાં પધાર્યા ત્યારે દાસ સ્વામી, પ્રબોધ સ્વામી, બીજા કોઈક સંત, 4 સંતો હતા, તો ગામમાં પધરામણી થઈ.
25-30 પધરામણી સ્વામીજીએ કરી છે. પણ મારા એક વડીલ હતા એ રસીદ બનાવતા હતા, પછી મેં લઈ લીધી રસીદ બુક, મેં લાવું હું રસીદ બનાવું, અને પછી મેં રસીદ બનાવવાનું ચાલુ કર્યું હિસાબ કિતાબ ને બધું. પછી સાંજે ટોટલ મારીને, ટોટલ કરીને સ્વામીના સાથી રાજુભાઈને સેવા આપી, ત્યારે સ્વામીજી સાથે બેઠા હતા ને બાજુ, પછી મને કંઈ ઊંઘ થયો હતું, કુદીને સ્વામીને ખોરામ બેસી ગયો. તો દાસભાઈ પહેલી વખત આવ્યા હતા, દાસભાઈ કે આ નાનું ભૂલકું કે સ્વામી કૂદી કૂદીને તમારા ખોરામ બેસે છે. કે આ ગઈ જેમને સાધુ હતા એમના પેટ ઉપર કે મેં માથું મૂકીને ખૂબ સૂતો છું. ભક્તિવલ્લભ કોઠારીના બહુ મોટું પેટ હતું, એ પેટના ઉસીગાનો ઉપયોગ કરીને કે હું ખૂબ સૂતો છું, એટલે મારો એની સાથેનો પૂર્વજન્મનો નાતો છે. તો એ જ નાતા એ સ્વામી જ્યારે મને વેકેશન મંદિરે લઈ આવતા ત્યારે સ્વામીજીની રૂમમાં સાથે મને સ્વામી પાઠ પર સૂતા હોય અને અમે નીચે સૂતા, ક્યારેક એક્યુપ્રેશર કરીએ સ્વામીજીનું, અને પછી મને સ્વામી એક વખત આજ્ઞા આપી, મને કે તમારા પેટ પર ઘોડો કર. ખૂબ નાના 12 વર્ષથી મળશું, ઘોડો ના થાય થાય કંઈ ખબર નહીં એવી સ્વામી આગ્રહ કર્યો. સ્વામી કે તું ઘોડો કર, અમે તમારા પેટ ઉપર ખૂબ માથું મૂકીને સૂઈ ગયા છીએ ઉશીકું કરીને, એટલે કે આપણું ઋણ પૂરું થાય, લેણ દેણ પૂરું થાય. હવે તે લેણ દેણ શું, ઋણ શું. પણ સ્વામીએ બે વખત આગ્રહ કર્યો, ત્રીજી વખત ઘોડા પર પગ મૂકી ચડી ગયા પેટ ઉપર. પછી મને કે એવું નહીં કે આમ કૂદ કે છે ઉપર ઘોડા પરની કૂદ, સ્વામી એવું ના થાય, કે ના તું કર કે છે. એ પછી બે વખત બે ત્રણ વખત હલાવડાયો ઘોડાની જેમ, એવો પ્રેમ કર્યો. પ્રેમથી હેતથી સ્વામી એમના મેવા ઝબોળ્યા. જૂના મંદિરે વડોદરા જવાનું થાય તો સવારે 9:30ની બસ હોય તો જતાં જતાં તો 1.5 કલાક થાય. 8:30 વાગ્યાની બસ હોય, 4 ટાઈમ બસ આવે, 8:30 વાગ્યાની બસ હોય તો અમે 10 વાગે પહોંચીએ. હવે થોડું ખરીદી હોય તે ખરીદી કરી ને આવીએ, એટલામાં 3:30 થયા હોય તો 4 વાગ્યાની બસ હોય. તો એકવાર મને ભૂખ લાગેલી, તે વખતે વડોદરા સ્ટેશન વેરાન જેવું હતું, ત્યાં 1-2 લારીઓ ઊભી હોય, ઘોડાગાડી ઊભી હોય, એટલે એક લારીમાંથી મોહન ભજીયાવાળાને, મોહનભાઈ ભજીયાવાળાની લારીમાંથી મેં 100 ગ્રામ ભજીયા લઈને ખાધા, ખાઈ અને 4:00ની બસમાં હું હરિધામ જૂના મંદિરે આવ્યો. મંદિરે આવી એટલે સ્વામીજી થાંભલેડેલીને બેઠેલા. સ્વામી કે આવી ગયા? હા, જાઓ જમી આવો. હું જમીને આવ્યો, પછી સ્વામીજી ગાદી પર બેઠા હતા એટલે મને ચૂઠ્ઠી ભરી. મને કે દિનેશ, ભજીયા લારીના ભજીયા ખાઈને ભગવાન ના ભજાય. મેં ભજીયા ખાધા એ તો સ્વામીજી જેમ અરીસામાં જુએ એમ આવી અને મને તરત જ જમીન આવીને બહાર બેઠા કે દિનેશ, લારીના ભજીયા ખાઈને ભગવાન ના ભજાય. સ્વામીએ મારા આત્માનું કેટલું બધું જતન કર્યું કે બહારની વસ્તુ ખાવાથી આપણા મન બુદ્ધિ અને એના વિચારો સારા રહે નહીં, એટલે બહારની વસ્તુ ખવાય નહીં. સ્વામીજીએ આવું જતન હંમેશા કરતા, નાના નાના સૂચન કરતા, અમને જેમ રાજકુમાર રાખે એ રીતે અમને રાજકુમાર જેવા સ્વામીજીએ રાખેલા, અત્યારે પણ એ રીતે રાખે જ છે. એને શું ઋણ અદા કરીશું? આ ભવમાં તો ઋણ અદા થઈ શકે એમ નથી, એને કરુણાના ધોધમાં નાયા જ કરીએ.